हेलो दोस्तों, केम छो? हूँ डॉक्टर अर्षद खामदार, ગુજરાત સમાચારના વહેતું જીવન કોલમનો લેખક. મારી વાર્તાઓ તમે ગુજરાત સમાચારમાં વાંચી જ રહ્યા હશો. આ નવી વાર્તા નિષ્ઠાવાન ડોક્ટર તમે સાંભળશો તો તમને બહુ ગમશે, પણ આખી સાંભળજો હો તો જ મજા આવશે. ચલો દોસ્તો, વાર્તા ચાલુ કરીએ. ડોક્ટર, આ બેગમાં 1.5 કરોડના સોનાના બિસ્કિટ છે, જે તમારે માટે છે. એક લુખો બટકો માણસ નવી મજાની કાળા રંગની સુટકેસ ખોલી ને ડોક્ટરને બતાવી રહ્યો હતો. ટપોરી જેવા લાગતા બટકાએ ગોગલ્સ પહેર્યા હતા. ડોક્ટર જયેશ પૂજારા વિચારમાં પડી ગયા. શહેરના જાણીતા હાર્ટ સર્જન ડોક્ટર પૂજારાના હાથે હજારો હૃદય રોગીઓ બચી ગયા હતા. સૌથી સિનિયર હાર્ટ સર્જન તરીકે સંપૂર્ણ નામના અને સફળતા મળી હોવાથી તેમના હાથે હાર્ટ સર્જરી કરાવવા લાઈનો લાગતી. આજે સવારે શહેરના જાણીતા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ CID ઓફિસર રાણા સાહેબની બાયપાસ સર્જરી હોવાથી પૂજારા વેલા આવી ગયા હતા. CID ના DCP રાણા સાહેબના નામ માત્રથી અંધારી આલમના ગુંડાઓ ધ્રુજી ઉઠતા. કોઈ પણ ગુનેગારને શેહે શરમ કે લાલચ અથવા તો લાંચ રૂશ્વત વગર પકડી લેવામાં તે માહિર હતા. 2 વર્ષથી જ આ શહેરમાં તેમની બદલી થઈ હતી, પણ તેમાં તો તેમના નામનો ડંકો વાગવા લાગ્યો હતો. રાણા સાહેબના આવવાથી કાળીઓ અને તેના સાથીદારો કોઈ પણ કામ આસાનીથી કરી શકતા નહીં. આખા શહેરમાં કાળિયાની ગેંગ અંધારી આલમમાં નામ ચીન હતી. ગેરકાયદે દારૂની હેરાફેરી, ગેરકાયદે જુગારના અડ્ડા, જમીન પચાવી પાડવી, લાખોની ખંડણી માગવી જેવા કામો કાળિયાની ગેંગ માટે સાવ આસાન હતા. પણ હવે રાણા સાહેબના આવવાથી બધા કામો ઠપ થઈ ગયા હતા. કાળિયો અને તેના સાથીદારો ચિંતામાં ડૂબી ગયા હતા. અંતે બધાએ ભેગા થઈ રાણા સાહેબને જ પતાવી દેવાનું નક્કી કર્યું. કાળિયાએ પોતાના ખાસ શૂટર લંબુને બોલાવી રાણા સાહેબને પતાવી દેવા હુકમ કર્યો. પરંતુ રાણા સાહેબની ચપળતા અને શેરદિલી આગળ લંબુ મહાત થઈ ગયો. શિકાર કરને કો આયે શિકાર હો ગયે જેવો ઘાટ થયો. રાણા સાહેબની એક જ ગોળીથી લંબુ વિંધાઈ ને કાયમ માટે શાંત થઈ ગયો. કાળિયાની ગેંગના માણસો હતપ્રત થઈને ગુસ્સે ભરાયા. તેમણે ખાસ મુંબઈથી સોપારી કિલરને 50 લાખ આપી બોલાવી લીધો. મુન્નો ખતરનાક કિલર હતો. બીજા દિવસે રાણા સાહેબની બાઇકની પાછળ મુન્નાની ટ્રક સ્પીડમાં દોડી રહી હતી, પરંતુ રાણા સાહેબની ચકોર નજરમાં મુન્નાની હરકતો આવી ગઈ અને સાહેબે અચાનક બાઇક સાઈડમાં વાળી દેતા મુન્નાની ટ્રક સીધી સ્પીડમાં ઝાડ સાથે અથડાઈ અને મુન્નો બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં. હવે કાળિયાની સમજમાં આવતું નહોતું કે આ કાંટાને દૂર કરવો કઈ રીતે. જાગૃત રાણા સાહેબને પતાવી દેવા સરળ ન હતું. ત્યાં તો સમાચાર આવ્યા કે રાણા સાહેબની બાયપાસ સર્જરી ડોક્ટર પૂજારા હસ્તક છે અને કાળિયાએ 1.5 કરોડના સોના સાથે કામ પતાવવા બટકાને મોકલી દીધો ડોક્ટર સાહેબ પાસે. આટલા બધા રૂપિયાનું સોનું સેના માટે છે? મારે શું કરવાનું છે? ડોક્ટરે પૂછ્યું. તુમે કુછ કરને કા નહીં હૈ, આજ રાણા સાહેબ કા ઓપરેશન હૈ, ઉસકો ટપકા દેને કા હૈ, એસા ભાઈને બોલા હૈ, બટકો બોલ્યો. હે? ડોક્ટર પૂજારા હપકીને ગભરાઈ ગયા. ભાઈ, મેરા કામ જિંદગી દેને કા હૈ, જિંદગી લેને કા નહીં હૈ, તેમણે ગભરાઈને ગુસ્સામાં આવીને કહ્યું. તુમને અભી તક વહી તો ક્યા હૈ, કિતને લોગો કો બચાયા, ક્યા મિલા, હમ 1.5 કરોડ કા સોના ખાલી એક જિંદગી ટપકાને કા દે રહે, ઇતના કમાને કે બાદ ઓર કોઈ કામ કરને કી જરૂરત નહીં રહે ગઈ. બટકાએ કુટિલતાપૂર્વક હસતા જવાબ આપ્યો. ડોક્ટરનું દુષ્ટ મન ચકડોળે ચડ્યું. વાત તો સાચી છે, ચાલુ ઓપરેશને દર્દીને પતાવી દેવા સરળ હતું, જેમાં કોઈને બહુ શંકા પણ ન થાય. બહુ તો ઓપરેશન ફેલ થયું કહેવાય.
ડોક્ટરે વિચારમાં કઈ જવાબ ના આપ્યો, ખાલી આટલું જ બોલ્યા, દેખતે હે. બટકાને થયું કામ થઈ ગયું છે. તેણે તો બહાર જઈ બોસને મોબાઈલથી ખુશ ખબર આપી દીધા, બોસ કામ હો ગયા હે. આજે ઓપરેશન થિયેટરના ફૂલ એર કન્ડિશનમાં પણ ડોક્ટર પૂજારાને પરસેવો વળી રહ્યો. ઓપરેશન આસિસ્ટન્ટ ડોક્ટર ગીરી અને સિસ્ટરને આ જોઈ નવાઈ લાગી. ડોક્ટર પૂજારાનું સદાચારી મન પોકારી ઉઠ્યું, ડોક્ટર આ તું શું કરી રહ્યો છે? અને ડોક્ટરને આંખે અંધારા આવવા લાગ્યા. તેમણે આસિસ્ટન્ટ ડોક્ટર ગીરીને કહ્યું, મને સારું નથી લાગતું, થોડી રાહ જુઓ, હું બહાર જઈ પાણી પી સ્વસ્થ થઈને આવું છું. ડોક્ટર પૂજારાએ ગાઉન અને ગ્લોવ્સ કાઢીને પોતાની ઓફિસમાં જઈ બારીનો પડદો હટાવ્યો. બહાર લોકોની ભીડ હારતોરા અને મીઠાઈના બોક્સ લઈ બૂમરાણ મચાવી રહી હતી. ડોક્ટરે બેલ મારી પ્યુનને બોલાવ્યો અને પૂછ્યું, અરે રામ, આ શું છે, શેની ભીડ છે? ડોક્ટર સાહેબ, આ તો બધા રાણા સાહેબે બચાવેલા અને છોડાવેલા લોકો આપનું બહુમાન કરવા અને રાણા સાહેબના અભિવાદન માટે ઊભા છે, રામુએ જવાબ આપ્યો. શી વાત છે, આટલા બધા લોકો સ્વયંભૂ રીતે? ડોક્ટરે આશ્ચર્ય વ્યક્ત કર્યું. રાણા સાહેબ તો આ ગરીબો અને લાચારો માટે દેવ જેવા છે. કેટલી બધી બહેનો દીકરીઓની આબરૂ તેમણે જીવના જોખમે બચાવી છે. આ બધા ગરીબોને કે તેમના સગાઓને રાણા સાહેબે જરા પણ લાંચ લીધા વગર બચાવ્યા છે, રામુ એકી શ્વાસે બોલી ગયો. ખરેખર ડોક્ટર પૂજારા રાણા સાહેબની વાતોથી અભિભૂત થઈ ગયા. સાહેબ, પેલી બે ગરીબ બહેનોના પતિઓને રાણા સાહેબે જીવના જોખમે બચાવ્યા હોવાથી ખુલ્લા પગે ચાલતા અંબાજી જવાની માનતા માની છે, ફરીથી રામુએ ખુલાસો કર્યો. હે, ડોક્ટરના સદાચારી મનનો વિજય થયો. તેમણે હિંમત અને આત્મવિશ્વાસ એકઠો કરી બહાર બેઠેલા બટકાને હુકમ કર્યો, તારી આ સુટકેસ ઉઠાવ અહીંથી, નહીં તો તમને પકડાઈ દઈશ. ડોક્ટર હવે ફરી પાછા સક્રિય થઈ ઓપરેશન થિયેટરમાં આત્મવિશ્વાસ સાથે પ્રવેશ્યા અને ઝડપથી ઓપરેશન કરવા માંડ્યા. કલાકમાં તો બહાર આવી જાહેરાત કરી રાણા સાહેબનું ઓપરેશન સફળ થયું છે. ગરીબ અને લાચાર લોકોનું ટોળું નાચતા કૂદતા આવી ડોક્ટરને હારતોરા કરી બધાને પેંડા વેચી રહ્યા હતા. બહેનો અને દીકરીઓ ખુશખુશાલ હતી. હવે તેમને કોઈને કાળિયાની ગેંગનો ડર ન હતો. બટકાના હાથમાં રહેલી સુટકેસમાં રહેલું સોનું ઝાંખું પડી ગયું હતું. તેણે તરત બોસને મોબાઈલ કર્યો, બોસ કામ નહીં હુઆ હે. ડોક્ટર પૂજારા પહેલી વખત પોતાના આ સફળ ઓપરેશન બદલ ખુશ થઈ ગયા. તેની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા. હોસ્પિટલની બહાર એક બટકો ટપોરી કાળી સુટકેસ સાથે ભાગી રહ્યો હતો. જોયું દોસ્તો, ડોક્ટરોની આચારસંહિતા મુજબ દર્દીઓની જાન બચાવી, સેવા કરવી એ જ તેમનું નિષ્ઠાવાન કર્તવ્ય છે. આ જ બોધ છે વાર્તાનો, સમજી ગયા ને? દોસ્તો, તમને મારી આ વિડિયો જો પસંદ પડી હોય તો તેને લાઈક કરો, તમારા ગ્રુપમાં શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.